ગુપ્તુસન હું રવિ પટેલ લક્ષ ગુપ્તુસનમાં તમારું સ્વાગત કરું છું. આજનો આપણો વિષય છે ધોરણ 10નું સંભાવના ચેપ્ટર, જે ક્રમ નંબર 15માં આવે છે. તેની અંદર સંભાવનાની અંદર આપણે વિડીયો નંબર 9 બનાવવા જઈ રહ્યા છીએ. તેની અંદર પાંચમું ઉદાહરણ આપણે સોલ્વ કરીએ છીએ. પ્રશ્ન વાંચું છું મિત્રો, જોઈ લેજો. પેજ નંબર 263 ઉપર આ દાખલો આપેલો છે. બે ખેલાડીઓ સંગીતા અને રેશમા ટેનિસની મેચ રમે છે. સંગીતા મેચ જીતે તેની સંભાવના 0.65 છે, તો રેશમા મેચ જીતે તેની સંભાવના શોધવાનું કહ્યું છે. તો આપણે અહીં આગળ સંગીતા મેચ જીતે તેની સંભાવનાને હું પી એસ તરીકે મેં એસ લીધેલો છે, બરાબર એમ ભાગ્યા એન આપણું સૂત્ર પ્રમાણે. એવી રીતે અહીંયા આગળ રેસમાં મેચ જીતે એને મેં આર ધાર્યું છે, તો આપણે સંભાવનાનું પી સિમ્બોલ એમ ભાગ્યા એન. અત્યાર લગી હું દાખલામાં ટોટલ નીચે લખતો તો અહીંયા કયું ટોટલ આપેલું નથી, તો માટે આપણે અહીંયા ડાયરેક્ટ સંભાવના લખી છે 0.62. તો અહીંયા આની સંભાવના તો અહીંયા આપેલી છે મિત્રો સંગીતાની. તો આની કેટલી હશે? તો એની કેટલી હશે? તો કે 1 માઇનસ જે સંગીતાની આવી તે બાદ કરી નાખવાની. કેમ? કારણ કે બંને ઘટના શું છે? પૂરક ઘટના. શું? આર અને એસ એકબીજાની પૂરક છે. આટલું તમારે કારણમાં લખી દેવાનું. તો 1 માઇનસ 0.62, 1ને 100 રૂપિયા ધાર લો તો 100માંથી 62 ગયા એટલે 0.38. તો આનો આન્સર હશે રેસનો મેચ જીતે તેની સંભાવના 0.38 હશે. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જે લોકો ટ્યુશન નથી રાખી શકતા એમને અવશ્ય શેર કરો, જેથી ઘરે બેઠા ભણી શકે. ખૂબ ખૂબ ધન્યવાદ. અમારો વિડીયો જોવા બદલ આભાર તમારો.